લઈ જાય છે જોડે, કે ભાઈ આપણે કઈ કરવું નથી. મિત્રો, આપ સૌના મિત્ર માધ્યમ મારફત એટલું જ જણાવવા માંગુ છું કે ગઈકાલનો જે ઇન્સિડન્ટ ક્લબની પ્રિમાઇસીસમાં બન્યો એ દુઃખદ ઘટના છે ક્લબ માટે બી. કારણ કે કર્ણાવતી ક્લબની આન બાન અને શાન હંમેશા રહેલી છે અને હંમેશા રાખવા તૈયાર થઈએ છીએ. પણ કંઈક નાસીપાસ થયેલા તત્વો જયારે એમ માનતા હતા કે અમે 500 કે 1000 માણસને લઈને આવીશું અને જોયું કે 50 માણસે નદીને સામે 500 ની ફોજ છે, એટલે હાર્યો જુગારી બમણું રમે એ ઉક્તિને ધ્યાન રાખીને આ તોફાન દ્વારા પ્રેરિતથી આવ્યા છે. આપણે જોયું હશે કે 2 એમ્બ્યુલન્સ 20-20 મિનિટ પડી રહે છે, ખોટી હોસ્પિટલમાં દાખલ થાય છે અને ખોટી ફરિયાદો થાય છે. મારે તો કંઈ કહેવું નથી, અમે તો કોઈ ફરિયાદ કરી જ નથી. જ્યારે મારી પર ફરિયાદ આવી ત્યારે એના પ્રતિકાર રૂપે મેં ફરિયાદ કરેલી. બસ, મારે આનાથી વધારે કંઈ કહેવું નથી. ખોટી વાત છે, સદંત ખોટી વાત છે. કોઈ બી બાઉન્સર બહાર હતો નહીં, કોઈ બી વસ્તુ ખોટી છે. 2 બાઉન્સર ના ના કોઈ એ વસ્તુ કોઈ જગ્યાએ તમે મને કાઢી બી બતાવજો. હું કેમ બાઉન્સરને કોઈને અમે કીધું કોઈની ઉપર કશું કહે, બાઉન્સરને ખાલી 2 બાઉન્સર મેં અહીંયા ઉપર રાખેલા ઓફિસ કરીને, એક મારા જવાના રસ્તા પર રાખેલું. હું આપને એટલા માટે કહ્યું હું પાછળના રસ્તેથી આવવા. તો પછી મેં નક્કી કર્યું કે વાય ટુ અફ્રેડ, મેં હું સીધો દર લોકોને મળતો જોઉં અંદર મિટિંગ માટે. એટલે મેં કોઈ બાઉન્સરે માર્યા, જે વાત સદંતર ખોટી છે, ઉપજાવી કાઢેલી વાત છે અને એનો એક બી દાખલો મારી કરીને લાવો તો હું આપને કયો એ શિક્ષા કરવા તૈયાર છું બાઉન્સર. હા, મેં હમણાં બી આપને કીધું કે મેં 2 દાડા પછી એની છાનબીન કરીશું, તરત સોકોઝ આપીશું, બોર્ડ સમક્ષ મૂકીશું અને બોર્ડ સર્વોપરી જે બોર્ડ ડિસિઝન લેશે એ પ્રમાણે વર્તવા હું તૈયાર છું. અને કર્ણાવતી ક્લબે પાસ્ટમાં બી આવા ડિસિઝન લીધેલા છે અને આવનાર દિવસમાં આ ડિસિઝન લેશે. કર્ણાવતી ક્લબ ક્યારે કોઈ પાછી પાની નહીં કરે આ વસ્તુમાં. હાજી, જવાબ 27મે રજૂ કરી દઈશું. કોર્ટે 27મીની મુદત આપી છે અમને. એ દરમિયાન બી કહું કે બીજા એક મિનિટ મિત્રો, એક મિનિટ એની સામે ભાઈ મને આપવું, ભાઈ લિંક તૂટી જશે. એમાં બી બીજા એ લોકોએ 3-4 દાવા સામે પક્ષે કરેલા છે. એ લોકોએ કાલે અરજી નાખેલી છે. અરે તમને ખબર નહીં એટલે હું કહું છું, જે આજે છાપામાં બી મિસ કોટિંગ આવેલા છે, જે છાપાએ લખ્યું હશે મિસ કોટિંગ છે. એ લોકોએ 4 દાવા અને જે મારો પ્રતિસ્પર્ધી છે દિનેશ રાવલના દાવામાં જોડાવાની અરજીઓ કરેલી છે અને ચારે દાવા એક જગ્યાએ ચાલે, ચારે દાવા સાથે ચાલે એવું એમને માગી છે દાદ. એની કઈ મુદત 31મી છે પહેલા, એટલે 27 અને 31ની કોન્ટ્રાવર્સી સમજાવી દઉં. ત્રીજી વસ્તુ એવી છે કે આમાં એ લોકો દિનેશ રાવલના દાવામાં દાખલ થવા જાય તો મને કોર્ટનું જ્ઞાન નથી, પણ કોર્ટ કઈ રીતે કરશે? કારણ કે એની સામે બી અપીલ ફ્રોમ ઓર્ડર કોઈ ક્લબના કોઈ મેમ્બર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બી ગયેલો છે, એટલે દાવા જોઈન્ટ થઈ નહીં શકે, દાવા જોઈન્ટ નહીં થઈ શકે. હવે 27મી જજ સાહેબ રાખે છે કે 31મી રાખે છે,
એ જજ ઉપર સાહેબ ઉપર નિવૃત્ત છે, નહીં તો પછી 10મી પછી જશે, કોર્ટમાં રજાઓ આવશે 7મી 8મી સુધીમાં. એટલે અમે તો 27મી જવાબ રજૂ કરવાનો ટાઈમ લઈ લીધો ને લખાણ બી થઈ ગયા છે, એફિડેવિટ થઈને પૂરું કરી દઈશું. પણ એ લોકોએ આવી અરજી નાખેલી છે, ખબર નથી એમને કેમ આવી અરજીઓ કરી છે, શું કરી છે મને ખબર નથી, પણ આવી અરજીઓ થયેલી છે. એટલે કોર્ટની બી આ સચોટ માહિતી મેં તમને આપના માધ્યમ મારફત આપી દીધી છે.